કાણોદર ગ્રામ પંચાયત પર શાળા નંબર 1 કે સરપંચ પર કર્યા ખોટા આક્ષેપ. કાણોદર ગ્રામ પંચાયતમાં સરપંચ ચૌધરી દ્વારા અગાઉ કોઈ સમયે કાણોદરમાં આવેલી શાળા નંબર 1 માં અંદાજિત 2.5 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી, જેમાં આજ રોજ કાણોદર શાળા નંબર 1 માં SMC દ્વારા એક મીટિંગ મળી હતી, જેમાં સરપંચ સામે આક્ષેપ થયા હતા કે સરપંચે અમને જાહેરાત કરેલી રકમ હજુ અધૂરા પૈસા આપ્યા હોય તેવા આક્ષેપ કર્યા હતા. પરંતુ આ બાબતે કેટલી યોગ્ય છે તે તપાસવાનો વિષય છે. ઓકે, જે શાળા નંબર 1ના અંદર જે તમે 2.5 લાખ રૂપિયાને તમે બોલ્યા હતા, એમને એવું કહ્યું છે કે હજુ સુધી અમારા કોઈક અંદાજિત પૈસા બાકી છે. શું છે આક્ષેપ કર્યા છે તમારા? હવે લગભગ ગ્રામ પંચાયતે શાળા નંબર 1ના અંદર એ હોલ બનાવવા માટે 2.5 લાખ રૂપિયાનું નાણાં પંચના ગ્રામ પંચાયત નાણાં પંચના અંદર ખર્ચ કરેલું છે. એમાં વહીવટી મંજૂરી બી લીધેલી છે, વહીવટી આદેશ બી છે, એ પ્રમાણે કામ પણ થઈ ગયેલું છે. એકચ્યુઅલી વાત એવી નથી, વાત મૂળ સ્થિતિથી બદલવામાં આવી છે. વાત એવી છે કે 3/8/2019 રોજ કલેક્ટર સાહેબના જાહેરનામાના જે ગ્રામ પંચાયતનું સરપંચનું ઇલેક્શન જે આવ્યું એનું જાહેરનામું પ્રસિદ્ધિત કર્યું હતું, એમાં શૈક્ષણિક રીતે 50 વર્ગનો સામેલ કરવામાં આવ્યા હતા સીટનું સરપંચનું. ત્યારે એવું હતું આ લોકોને કે ભાઈ એ શૈક્ષણિક રીતે 50 જે છે એના અંદર ODC તરીકે અમે લોકો આવી જઈશું. પણ હકીકત એવી હતી કે નવું જે જાહેરનામું પ્રસિદ્ધિત થયું 20/3/2020 રોજ, એમાં એચએડલી અનુસૂચિત જાતિની સીટ કલેક્ટર સાહેબે સામેલ કરી હતી, એટલે ઓબીસીની સીટ રદ થઈ ગઈ, એની જગ્યા પર અનુસૂચિત જાતિની સીટ સામેલ થઈ ગઈ. એના કારણે એને એવું લાગ્યું કે સરપંચ સીટ બદલાઈ દીધી અને મને બોલાયો સ્કૂલના તમારે વાતથી, મને કહ્યા સરપંચ તમે બધું આવું કેમ કરી દીધું, આપણા લોકોને સરપંચ બનવાનું હતું નામ હતું ને તેમ હતું. એટલે મેં કીધું કે ભાઈ જો આઝાદી ચડી આજ દિન સુધી આ સંવાદને કોઈ ન્યાય મળ્યો નથી, સરપંચ બન્યો નથી. એટલે મારી પ્રાથમિક ફરજ એવી છે કે હું આ સીટ બદલવાનો તો કોઈ પણ જાતની કોશિશ કરવાનો નથી. તમારા લેવલે કોઈ કરવા જેવું લાગતું હોય તો તમે કરી શકો છો, પણ આ સમાજને ન્યાય મળવો જોઈએ. મુસલમાન સમાજ જો સરપંચ બની શકતો હોય તો એટલો હક એ લોકોનો પણ છે, ન્યાય પ્રક્રિયાના અંદર હક એનો પણ એટલો જ છે. એટલે કે અમે જોઈ લઈશું. એટલે અમુક દિવસ બહુ હતો ને તમારે જે થતું હોય તમે કરી શકો છો, કાયદાકીય ખુલ્લા છે, ન્યાયના દરવાજા ખુલ્લા છે, એટલે કે અમે કરી દઈશું. એટલે આ સ્કૂલનું સંકુલનું જ્યારે કામ પૂર્ણ થયું એટલે એમ કીધું કે ભાઈ સરપંચ તમે કામ કર્યું નથી, સરપંચ તમે આમ કર્યું, સરપંચ તમે એમ કીધું તમારે જે પણ ઈચ્છા હોય તમે કરી શકો છો, તમે દરેક રાઈટ ટુ ઇન્ફોર્મેશનની તમે માહિતી માગી શકો છો, પંચાયત માહિતી આપવા માટે તૈયાર છે, યા તમે સ્કૂલના લેટર પેડ ઉપર તમે પણ લખી શકો છો કે ભાઈ આ બાબતનો જે નાણાકીય ખર્ચ થયો છે તો એના ટોટલ અમને CC વગેરે જે બી હોય સરકારશ્રીના જે નિયમ પ્રમાણે એ બધું અમે આપવા માટે તૈયાર છીએ. પછી પ્રશ્ન જ શું આવે, પણ તમે પ્રશ્નના મૂળ જગ્યાઓથી બદલવાનો પરવેશભાઈ કોશિશ ના કરો તો વધારે બહેતર છે, કે ગામ ક્યારે તમને માફ નહીં કરે. તમે તમારા મકસદને ફોલો કરવા માટે સંસ્થાના અહિત વિચારો હતો એ તમારું ખોટું છે. અચ્છા તમે એવું કહેતા હોય કે સ્કૂલના અમે ફાયદો કરવાની વાત કરતા હોય તો પરવેશભાઈ મુખી તમે સમજી લેજો કે તમે સ્કૂલના અંદર કયા પ્રકારે નાણાં ખર્ચ કરેલા છે, કેટલા ખોટી જગ્યા પર ખર્ચ કરેલા છે એ પણ લોકોને ખબર છે, મને પણ ખબર છે. પણ સંસ્થા મારી માતૃશાળા છે, હું ત્યાંથી એજ્યુકેશન મેળવેલો છું, માટે હું સંસ્થાનું ક્યારેય પણ અહિત નહીં કરો. તમારા જેવા તત્વોના કારણે ગામ અને સંસ્થાનું અહિત થતું હશે, પણ એ બાબતે મને કોઈ ફરક પડતો નથી. તમારે જો કોઈ પણ એમ લાગતું હોય, શંકા કુશંકા કોઈ પણ હોય તો પંચાયતના દરવાજા દ્વાર ખુલ્લા છે, અડધી રાતે પણ તમારા લોકો માટે પંચાયત દરવાજા ખુલવા માટે તૈયાર છે અને તમને નાણાકીય હિસાબ આપવા માટે પણ તૈયાર છે. અને સાહેબ અમે તો છે ને જાહેરનું નાણાકીય હિસાબ મૂકવાના છે, તમે ખાલી હિસાબ માગવાની વાત ના કરો, અમે તો જાહેરનું પણ મૂકવાના. એટલે પરવેશભાઈ મૂળ વાતને બદલવાની કોશિશ ના કરો તો વધારે બહેતર છે. આ ગામના હિત માટે પણ છે અને વ્યવસ્થાને જાળવી રાખવા માટેનું બહુ સારી બાબત રહે. એટલે હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા કે પરવેશભાઈ મુખી તમે આ બધી બાબતોનો જે પણ હોય તમે હિસાબ માગી શકો, પંચાયતને આપવાની ફરજ છે, પણ તમે તમારી આ હિસાબી ફરજના અંદર તમે ગામની પણ ફરજ ચૂકવશો નહીં એવું મારું તમને અંગત મારું મંતવ્ય છે અને આપના જોડેથી આશા પણ રાખું છું. જય હિન્દ.